हेलो स्टूडेंट्स, चाणक्य एकेडमी ऑनलाइन वीडियो पर आप सबनु स्वागत छे। मित्रों, धोरण 10 इंग्लिश मीडियम पाठ छे 8मो। पाठनु नाम छे सूरज तो बधे ज सरखो, जेमना लेखक छे विनोद भट्ट। तो मित्रों, सौ प्रथम आ पाठना लेखक विनोद भट्ट विषे आपणे परिचय मेळवशुं। तेमनो जन्म तारीख 14/1/1938 थयेलो हतो। विनोद जसवंतलाल भट्ट अमदावादना वतनी छे। मधुर व्यंग एमना लखाणोनुं पीठबळ छे। एमणे हास्य साहित्यना मोटा भागना प्रकारोमां प्रदान करेलू छे। इदम तृतीयम विनोदनी नजरे आँख आडा कान, हास्योपचार, भूलचूक लेवी देवी, विनोद भट्टना प्रेमपत्रो वगैरे हास्यरसथी सभर पुस्तकों तेमणे आप्या छे। तेमणे नर्मद, मुंशी, ज्योतिन्द्र दवे, चार्ली चैपियन, बर्नार्ड शो, एंटनी चेखव वगैरेना चरित्रों पण लखेला छे। तेमणे रणजीत राम सुवर्णचंद्रक प्राप्त थयेलो छे। हास्य लेखन माटे साहित्य परिषदनो एवोर्ड अने गुजरात साहित्य अकादमीना एवोर्ड पण तेमने मळ्या छे। मित्रों, आ हतो लेखकनो परिचय। हवे आपणे पाठनो परिचय थोड़ो मेळवी लेशुं। खूब ज सुंदर पाठ छे। विनोद भट्टे आपणने खूब हसाव्या छे मित्रों, अने आ पाठો कदाच वाँचवाथी ज पण खरेखर समजण पड़ी जाय एटली सरल भाषामां अने सुंदर शैलीमां लखेलो पाठ छे। तो समझिए पाठनो परिचय थोड़ो मेळवी लई। आ लेख हळवी शैलीमां आपणी विचित्रताओ अने ટેવો વિશે ધ્યાન દોરે છે। માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાતો તો ખાણાપીણાની જ કરતો હોય છે। જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં, એ ટેવ વિશે લેખક કટાક્ષ કરે છે। જેમ સૂરજ બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા જ છે। સર્વજ્ઞભાઈ નામ પણ જાણે તો ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે। વ્યંગ્યાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ હાસ્ય નિભજાવે છે, એને મમડાવો ગમે એવું છે। મિત્રો, સરસ મજાનો ખૂબ હસવું આવે એવો પાઠ છે, કારણ કે આ પાઠની અંદર કેટલીક મનુષ્યની વિચિત્રતાઓ હોય છે, ટેવો હોય છે, એના વિશે અહીં ધ્યાન દોરેલું છે। કે માણસ ફરવા જાય છે અને ખૂબ જ સુંદર જગ્યા હોય, વિશ્વવિખ્યાત જેવી જગ્યા હોય, પણ ત્યાં જઈને વાતો તો ખાણીપીણીની જ કરતો હોય છે। જે જોવાનું છે એ સ્થળની મુલાકાત લઈને જાણવાની બાબતો છે, એની વિશેષતાઓ જે આપેલી હોય છે એને ક્યારેય જાણવાની કોશિશ નથી કરતો, એના માટે લેખકે અહીં કટાક્ષ કરેલો છે। અને પાછો સૂરજ તો બધે સરખો જ, અહીં સૂરજ બધે સરખો એટલે મનુષ્ય માટે વાત કરવામાં આવી છે કે માણસોએ બધી જગ્યાએ સરખા જ હોય છે, કારણ કે ખાણીપીણી સિવાય ફરવાવાળા સ્થળની મુલાકાત લેવાને બદલે ખાણીપીણીની જ વાતો વધારે પડતા કરતા હોય છે કે અહીંનું ખાણું સારું, અહીંની હોટલમાં જમવાનું સારું। તો મિત્રો, આ એક જે વ્યંગ કરેલો છે એ બાબતે આ પાઠમાં વાત કરવામાં આવેલી છે, અને એ વાત પણ ખરી છે કે આપણે ક્યાંય પણ ફરવા જઈએ તો સૌથી પહેલાં જમવાનું ક્યાં સારું મળે છે, ત્યાંની કઈ આઈટમ સારી છે, કઈ ડીશ મજાની મળે છે, તો આવા સ્વાદિલા થઈને આપણે ફરવાની જગ્યાએ સ્વાદના ચટકા થઈને રહીએ છીએ તે ખરેખર એક આપણને વિનોદવૃત્તિ રૂપે અહીં વાત કરેલી છે। તો મિત્રો, સમજીએ હવે પાઠને। આ વખતે રજાઓમાં કઈ તરફ ઉપડવા વિચારો છો બાપુ? હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરા આગ્રા જવાનું કહે છે, તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે। વાહ, સરસ, ટેસ્ટી ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ,
તાજમહેલ અને ટેસ્ટી એમ નહીં, ત્યાં તો તાજમહેલની ઉત્તરે ખાડામાં એક દાળવાળા ઊભો રહે છે, સાલો શું બ્યુટીફુલ દાળવાળા બનાવે છે, બ્યુટીફુલ એટલે સુંદર, સુપર્બ. અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ત્યારે ત્યારે હું તો તાજની બહાર બેસીને દાળવાળા ખાઈ લઉં છું. બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? પ્રશ્ન કરે છે કે તાજમહેલ અદ્ભુત છે ખરો? એમ સાચું પૂછો તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ. હવે અહીં સર્વજ્ઞભાઈ યારે તેમના મિત્ર વાત કરે છે અને એમના મિત્ર એમ કહે છે કે આ વખતે અમારે રજાઓમાં કઈ તરફ જવું એ વિચાર કરી રહ્યા છે અને એના માટે અમે કંઈ હજી નક્કી નથી કર્યું. મારા બાળકો જે છે, એટલે કે સર્વજ્ઞભાઈના મિત્રો, એના છોકરાઓ હશે એ એવી રીતે કહેતા હશે કે આગ્રા જવું છે, એમ વાત ચર્ચા થતી હશે અને તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા હતી. એટલે સર્વજ્ઞભાઈ કહે છે કે વાહ, ખૂબ જ સરસ, ટેસ્ટી છે એમ. એમાંય પાછો તાજમહેલ જ્યાં નામ આવ્યું એમાં ટેસ્ટ દેખાયો છે. એટલે તેમના મિત્ર એવો જવાબ પણ આપે છે કે તાજમહેલ અને ટેસ્ટી, આવો પ્રશ્ન પણ કરે છે. તો સર્વજ્ઞભાઈ એનો જવાબ આપે છે કે એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં, હવે અહીં પાછી ખાવાની વાત આવી મિત્રો, કે દાળવડાવાળો ઊભે છે, એના દાળવડા ખૂબ જ ટેસ્ટી હોય છે. બાકી તાજમહેલ અદ્ભુત છે નહીં? ત્યારે સાચું પૂછો ને બોસ, તો મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. ત્યારે સર્વજ્ઞભાઈ એનો ઉત્તર આપે છે કે એ તો ગજબ કહેવાય, તમે ત્યાં બાજુમાં ઊભેલા ખાડા પાસે દાળવડાવાળા પાસે જઈ આવ્યા છો, એના દાળવડા પણ ખાઈ આવ્યા છો, પરંતુ તમે તાજમહેલ ન જોયો એ તો ગજબ કહેવાય. એમ કે માણસને ખાવાની કેટલી બધી પડી હોય છે કે જે જોવા જવાનું વિચાર્યું હોય અને આટલો સુંદર તાજમહેલ મૂકીને બાજુમાં ઊભેલા દાળવડાની લારીમાંથી દાળવડા ખાઈને આવે પણ તાજમહેલ ન જોવે, એ છે ને મિત્રો હસવા જેવી બાબત. એમાં ગજબ શું છે યાર, એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી. બૈરી એટલે પત્ની. એક માણસ એટલે અહીંયા તાજમહેલ બનાવેલા જે રાજા છે એની વાત કરવામાં આવેલી છે કે એમણે પોતાની પત્ની જે મરી ગઈ એની પાછળ રૂપિયા બરબાદ કરીને તાજમહેલ બનાવ્યો. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે. લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી તો એક કબર જ ને મિત્રો. અહીં તાજમહેલ જેણે બંધાવ્યો છે શહેનશાહે એની વાત કરવામાં આવી છે અને એમ કહેવામાં આવ્યું છે કે આના કરતાં આગ્રા શહેરને જમાડ્યા હોત અને કોઈ મોટી હોટલ જો બાંધી હોત તાજમહેલ જેવી, એનું નામ પણ તાજમહેલ જ ભલે આપ્યું હોત, તો લાખો રૂપિયા ખર્ચીને તેણે જે બાંધેલી કબર છે એ શું કામની, એવું અહીં વ્યંગ કરવામાં આવેલું છે. સર્વજ્ઞભાઈ માથેરાન જવા જેવું ખરું? ત્યારે સર્વજ્ઞભાઈ એને કહે છે કે એના કરતાં તમે માથેરાન જાઓ ફરવા, એ ખરેખર ફરવા જેવું છે. દાદાગીરી બોસ, માથેરાન એટલે માથેરાન, આપણા પુરોહિતવાળાની જ ત્યાં એક હોટલ છે, એ હોટલના દાળ ભાત આંગળા કરડ્યા કરીએ ફેન્ટાસ્ટિક. હવે અહીં પણ પાછી માથેરાન ફરવા જવાની સલાહ તો મળે જ છે, પણ એ સાથે સાથે ત્યાંની એક હોટલ છે જે પુરોહિતવાળા તરીકે ઓળખાય છે અને એ હોટલના એમ કે દાળ ભાત કરડ્યા કરીએ એટલે ચાખ્યા જ કરીએ, ખાધા જ રાખીએ, આંગળા જાણે ચાખ્યા કરીએ, એટલી ફેન્ટાસ્ટિક, ખૂબ જ સુંદર હોય છે એમ. ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા છે ને? ઘણા પોઈન્ટ્સ, સનસેટ પોઈન્ટ, એકો પોઈન્ટ, પેનોરામા પોઈન્ટ,
पेनोरमा पॉइंट पर एक नाळियेરવાળો બેસે છે। હવે અહીં મિત્ર એને પૂછે છે કે માથેરાનમાં શું ખાસ જોવા જેવું છે, કારણ કે આપણે ક્યાં જઈએ તો આપણા મિત્રને એ બાબતે જો ખ્યાલ હોય તો આપણે એને સ્વાભાવિક રીતે પૂછીએ કે ભાઈ ત્યાં જોવા જેવી કઈ કઈ વસ્તુઓ છે। તો અહીં એ બધા સ્થળોના નામ તો આપે છે, પરંતુ એની સાથે સાથે પાછું ખાણીપીણીની વાત આવી ગઈ મિત્રો। તો અહીં પાછી એક નાળિયેરવાળાની વાત કરે છે કે એક નાળિયેરવાળો બેસે છે, અમે તો ઘણીવાર નાળિયેરનું પાણી પીવા માટે જ પેનોરમા પોઈન્ટ પર જતા, બીજા કશા ખાતર નહીં તો નાળિયેર પાણી ખાતરે તમારે માથેરાન તો જવું, કે જો નાળિયેરનું પાણી ખૂબ જ સરસ હોય છે, ફેન્ટાસ્ટિક હોય છે, અને એ પીવું હોય તમારે તો તમારે માથેરાન પેનોરમા પોઈન્ટ ઉપર જવાનું, અને ત્યાં જે નાળિયેરવાળા ઊભે છે તેનું તમે નાળિયેર જરૂરથી પીશો। ફરી પાછી અહીંયા ખાવા પીવાની વાત, દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે, સહેજ પણ મોંઘું નહીં શેઠિયા। તમારે એમ કરવાનું, એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું। ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવાળો બેસે છે, પઠો શું ફક્કડ દહીંવડા બનાવે છે, બસ ખાધા જ કરી। ફરી પાછું અહીંયા જમવાની વાત, ટંક એટલે ટાઈમ, એક જ ટંક એટલે એક જ ટાઈમ જમવાનું અને સાંજે નાસ્તાથી એમ કે ચલાવી લેવાનું। અને ત્યાં પણ પાછું દિલ્હીનો ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવડો ઊભે છે, અને પઠો એટલે પહેલવાન, એમ કે પહેલવાન શું દહીંવડા બનાવે છે, જાણે બસ ખાધા જ કરીએ એવા દહીંવડા છે એના। કહે છે કે ત્યાંના ખડખડ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે છે, એ એક લાહો છે। લાહો એટલે એક આનંદ છે એ પ્રકારનો, કે ત્યાં પાણીનું જે ઝરણું છે એમાં પગ નાખીને, એમાં પગને બોળીને બેઠા રહ્યો એનો એક આનંદ છે। અરે સાવ હંબગ, હંબગ એટલે મિત્રો સાવ ખોટું યાર। એકવાર પહેલાં ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા, એમાં તો સાલી હોટેલે બંધ થઈ ગઈ ને ફૂટની દાળ ઢોકળી ગુમાવી પડી, ફૂટની એટલે નકામી। હવે મિત્રો આ જે હોટલ હતી તેની દાળ ઢોકળીની વાત કરવામાં આવી છે, અને એવી પ્રતિજ્ઞા પણ લેખક લે છે અહીંયા, સોરી એ સર્વજ્ઞભાઈ લે છે કે આજ પછી આ હોટલની દાળ ઢોકળી ન ખાવી, અને એ પ્રતિજ્ઞા લઈને એમ પણ કહે છે કે ખાધા વગર હોટલની બહાર પગ મૂકો, ખાવું નહીં આ હોટલમાં, એમ કહે છે। અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે, અહીં મિત્રો કાશ્મીરમાંય ગરમી પડે છે એનો મતલબ આપણે સમજવો પડે કે કાશ્મીર જેવા સુંદર સ્થળ ઉપર જો ગરમી થતી હોય એ તો નવાઈની વાત લાગે છે, આ વાંચવાથી પણ આપણને નવાઈ લાગે, પણ આ વાત અહીં કરવામાં નથી આવી, કારણ કે કાશ્મીરમાં ગરમી પડે છે એનો મતલબ હવે તો કાશ્મીર પણ આતંકવાદીઓથી છવાયેલો છે, અને જ્યાં ઠંડક મેળવવાનું સ્થળ છે જે સુંદર, ભારત આખામાંય જો કાશ્મીર જેવું કોઈ સ્થળ હોય તો એના જેવું ભારતની અંદર બીજું કોઈ સ્થળ નથી એમ આપણે કહી શકીએ છીએ। અને એ વાત અહીં કને આતંકવાદીઓને લાગુ પાડીને કહેવામાં આવ્યું છે કે હવે તો ત્યાં પણ ગરમી પડે છે તો મહાબળેશ્વર કેમ રહે, અરે ડોન્ટ મિસ ઇટ, એટલે કે તેને તો બિલકુલ જવા ન દેજે, પણ મહાબળેશ્વર જેવું જવું હોય તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું સાલી, પછી કોઈ ઝંઝટ જ નહીં। હવે અહીં પણ પાછી વાત ખાવાની જ આવે છે, ધ્યાન રાખજો કે ભાઈ મહાબળેશ્વર જવું હોય તો તમારે ટ્રાવેલ્સમાં જવાનું, અને એનામાંય પાછી જે ટૂર હોય એ લોકો તરફથી જવાનું, આપણે ટૂરમાં જવું એટલે કોઈ પ્રકારની ઝંઝટ નહીં। આવું શું કામ કહે છે, કારણ કે બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા નાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે, અહીં નામ પણ આપી દીધું છે મિત્રો કે આ લોકો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા છે, એ લોકો ટૂરમાં લઈ જાય, જાત્રામાં લઈ જાય ત્યારે ખાવાનું આપે છે બે ટાઈમ, અને ત્રણ ટાઈમ ચા નાસ્તો પણ આપે છે, તમે કહો એ નાસ્તો આપે, અને તમે જે માંગો ને એ આપે, પાછું બટેટા પૌવા, સેવ ખમણી, બ્રેડના ભજીયા, જે માંગો એ નાસ્તો તૈયાર। પહેલી સવારે 4:15 વાગે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય એ વાત ખરી,
ફરી પાછો એનો મિત્ર પ્રશ્ન પૂછે છે સર્વજ્ઞ ભાઈને કે મહાબળેશ્વરનો જે સૂર્યોદય છે એમ કે ગાંડો કરી મૂકે એટલે જોતા જ રહી જઈએ આપણે, પણ એવા ગાંડપણમાં ન પડવું મારા ભાઈ. ભાઈ એટલે ભાઈ, સૂરજ તો નવરો છે, તે વહેલો ઉગી જાય એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો બેઠો? હવે અહીં સૂરજ ઉગે એને પણ લેખક વ્યંગ કર્યો છે કે એ સમયે આપણે ઉઠવું એ એક ઉજાગરો કહેવાય છે એમ. સૂરજ તો બધે જ સરખો, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. બબાલ એટલે મુસીબત, કે સૂરજ તો બધી બાજુ સરખો છે, આખી દુનિયામાં સરખો છે, અને એની ઝંઝટમાં એની મુસીબતમાં ન પડવું કે એ ઉગે એટલે આપણે ઉઠીને એને જોયા કરવું, એ આથમે એટલે એને જોયા કરવું એમ. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાર્ડ મારી બહુ પડશે, કારણ કે અહીંયા કને મહાબળેશ્વરની વાત છે મિત્રો, કે મહાબળેશ્વરમાં વેકેશન દરમિયાન ખૂબ જ ગળદી જોવા મળે છે. હોટલમાં જગ્યા ન મળે, કુદરતી દ્રશ્યોને જો માણવાની વાત હોય તો એ પણ વ્યવસ્થિત આપણને જોવા નથી મળતી, એટલી બધી ત્યાં ગીચ વસ્તીઓ હોય છે, લોકો ફરવાવાળા આવેલા હોય છે એના કારણે, અને એના કરતાં સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. હવે જો તમારે જવું જ હોય, સર્વજ્ઞભાઈ કહે છે કે તમારે જો ખરેખર જવું હોય તો ભાડું એ સસ્તું પડશે અને સિદ્ધપુરની જાત્રા એટલે સસ્ત્રી જાત્રા કહેવાશે. જેવું કરવું હોય તો આખું તમારે આબુ ઉપડી જવાનું. કહેતા હો તો રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દઉં, એક બ્લોક કાઢી આપશે, રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું ને બે વખત ખાવાનું, બીજી કંઈ ઝંઝટ જ નહીં, ખાઈને સાંજ સુધી ગોર્યા કરવાનું એટલે ઊંઘ્યા રાખવાનું, સાંજે નખી લેખ પર ચક્કર લગાવવાના, નખી લેખની ત્રાસમાં એક રબડીવાળો બેસે છે. હવે અહીં પાછી ખાવાની વાત આવી મિત્રો, કે અહીંયા એક રબડીવાળો બેસે છે, તેને ત્યાંથી 250-300 ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની એટલે ખાઈ લેવાની. પણ આબુમાં સાલી એક તકલીફ રહેવાની, તમને અડધો અમદાવાદ ત્યાં જોવા મળશે. કે તમે આબુ ફરવા જાઓ તો ત્યાં કને એક તકલીફ વધારે રહેશે, કે ત્યાં કને વધારે પડતા અમદાવાદના રહેતા લોકો વધારે પડતા ત્યાં આવે છે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ, એ બધા ત્યાં સામે ભટકાવાના. હવે અહીંયા સર્વજ્ઞભાઈ અમદાવાદના લોકોથી કંટાળીને એક વ્યંગ કરે છે, કારણ કે અમદાવાદની અંદર ખૂબ જ વસ્તી છે અને આપણને લોકો ન ગમતા હોય એવા લોકોએ પણ ક્યારેક સામા ભટકાઈ જતા હોય છે, અને એનાથી છુપવા માટે આપણે પોળની ગલીઓનો ઉપયોગ કરેલો છે. છતાં આ ગલીમાં છુપાઈ જવા મથીએ છે ને, છતાં ત્યાં સામે તો ભટકાવાના જ છે. ત્યાંના પાછા રસ્તાએ થોડા પોળા એટલે ભાગીને ક્યાં ભાગાય? અમદાવાદના રસ્તા પણ મોટા મોટા અને પોળા, ભાગવું હોય તો તમે ભાગી ન શકો એમ. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત. આઈડિયા ખોટો નથી, થાય છે કે આ વખતે ક્યાંક જવું નહીં. સાંજે 6 વાગે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરીને લેટી જવું. હવે અહીં કને વાતને ટાળી દે છે કે આવડી બધી ઝંઝટો કરવા કરતાં એક આઈડિયા જે છે એ ખોટો નથી. કયો આઈડિયા? તો કે સાંજના ભાગમાં ધાબામાં એટલે અગાસી પર અથવા ઘરની છત ઉપર પાણી છાંટીને ઠંડકમાં પથારી કરીને લેટી જવું. અમદાવાદની સાંજ આમે ઠંડકવાળી હોય છે, એ પણ અહીંયા વ્યંગ જ છે મિત્રો, કે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ એટલું બધું હોય છે ને કે મારા મત મુજબ હું એમ કહી શકું છું કે રાતના 12 વાગ્યા પછી ઠંડક થતી હોય છે, પરંતુ અહીં છે પાણી છાંટીને ધાબા ઉપર લેટી જવાની જે વાત છે એ મહદઅંશે એમ કે ઠંડક આપશે એવી વાત અહીંયા કને કરવામાં આવી છે. વાહ, એ તો ઉત્તમ. ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા છે તે સાલી બીજે ક્યાંય નથી. એટલે તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. એટલે બાપુ,
આપણી તો એ જ સલાહ છે કે સમજી ગયા ને? હા મિત્રો, અહીં પાઠના અંતે આપણને પણ સમજી જવા માટે સૂચવે છે કે તમે ગમે ત્યાં ફરવા જાઓ, પણ સર્વજ્ઞભાઈને જે એક ટેવ હતી, એક ખાસિયત હતી કે ખાધા પીધાની વાત કર્યા વગર રહી શકતા ન હતા. અને અંતમાં સર્વજ્ઞભાઈ સૂચના આપે છે કે ભાઈ ગમે એ કરો, અંતે તો પૃથ્વીનો છેડો ઘર છે, એટલે કે ઘર જેવું સુખ તમને ક્યાંય મળી શકે નહીં. તો મિત્રો, ખૂબ જ સરસ મજાનો વિનોદ ભટ્ટે લખેલો આ પાઠ છે. પ્રસ્તુત હાસ્ય નિબંધમાં લેખકે કરેલ વિવિધ સંબોધનો, જેવા કે સર્વજ્ઞભાઈ, દાદાગીરી, બોસ, શેઠિયા, યાર, બાબા, ભાઈ, બાપુ, એ ગુજરાતીઓની બોલચાલની લઢણ અને લાક્ષણિકતા બતાવે છે. વિવિધ વાનગીઓ માટે લેખકે વાપરેલ વિશિષ્ટ શબ્દો જેવા કે બ્યુટીફુલ દાળવડા, ફેન્ટાસ્ટિક દાળ ભાત, ફક્કડ દહીંવડા, ફૂટની દાળ ઢોકળી, ગુજરાતીઓનો ભોજન પ્રેમ બતાવે છે. અને એ દ્વારા જ લેખક વ્યંગ પણ કરે છે. તેઓ પ્રવાસ અને પ્રકૃતિના નહીં પણ ખોરાક ભોજનના પ્રેમી છે, એવું આ પાઠમાંથી આપણને જાણવા મળે છે. સીધી વાતની અવળી રજૂઆત એ હાસ્ય નિબંધોની ખાસિયત હોય છે. અહીં પણ સૂરજ ઉગતા ઉઠવું માટે ઉજાગરો વેઠવો, આ શબ્દ પ્રયોગ અને સૂરજ માટે નવરો વિશેષણ વ્યંગ અને હાસ્ય નિષ્પન્ન કરે છે. મિત્રો, ખરેખર એક જાણવા જેવો આ પાઠ છે. અને ખાસ કરીને ગુજરાતીઓ માટે કહેવાય છે કે પરદેશમાં જાય તો પણ ગુજરાતી થાળીનો આગ્રહ રાખે છે. સાચી વાત છે મિત્રો, ગુજરાતીઓને ગુજરાતી ભાણા સિવાય કોઈ જ જમવાનું વસ્તુ ભાવતી નથી. જે વિસ્તારમાં ગયા હોય ત્યાંની વિશેષતા, રહેણીકરણી, જોવાલાયક સ્થળો, તેની માહિતી, તેનો ઇતિહાસ, ત્યાંનું સૌંદર્ય, આ બધી વાતો પ્રવાસના કેન્દ્ર સ્થાને હોવી જોઈએ, નહીં કે ખાવાની. આ બાબત લેખકે આપણને અહીં જણાવી છે. તો મિત્રો, આ પાઠ તમે જરૂરથી સમજી ગયા હશો. હવે આપણે કેટલાક શબ્દોની સમજૂતી આપેલી છે, જે આપણે પાઠનું વાંચન અને સમજ દ્વારા મેળવી લીધેલ છે. કેટલાક તળપદા શબ્દો છે એને પણ આપણે ભાષાંતર સ્વરૂપે લઈ લીધેલા છે. વિરોધી શબ્દો આપેલા છે. ત્યાર પછી કહેવત છે, સસ્તી મૂડી સિદ્ધપુરની જાત્રા એટલે મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું. ત્યાર પછીના સ્વાધ્યાયની અંદર વિકલ્પો છે, એક એક વાક્યમાં ઉત્તરો આપો એ છે, બે ત્રણ વાક્યમાં ઉત્તરો આપો એમ પણ છે, અને સવિસ્તર ઉત્તર તો આ તમે તમારી ગુજરાતીની નોટની અંદર ચેપ્ટર 8 કરીને સૂરજ તો બધે સરખો, જેમાં સૌ પ્રથમ શબ્દો લખવાના છે, ત્યાર પછી તળપદા શબ્દો પણ લખી લેજો, વિરોધી શબ્દો પણ લખવાના રહેશે તમારે, અને કહેવત, ત્યાર પછી સ્વાધ્યાયમાં આપેલી તમામ બાબતોનો સમાવેશ તમારે હોમવર્કમાં કરીને રાખી દેવાનો છે. મિત્રો, ફરી એક વખત તમને આ પાઠ વાંચી જશો તો વધારે મજા આવશે. અને કદાચ કોઈ એવી વસ્તુ બની હોય કે તમને ન સમજાઈ હોય તો તમે નોટ કરી રાખશો, આપણે જ્યારે પણ મળશું ત્યારે ફરી ચર્ચા દ્વારા તમને સમજૂતી આપી શકીશ. અને આ પાઠો તમારા એવા જ છે મિત્રો, કે ખાલી વાંચન કરવાથી પણ તમને મજા આવી જાય, સમજ પડી જાય, તેવા જ પાઠો છે. તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. તમે તમારું ધ્યાન રાખશો, મમ્મી પપ્પાને ઘરમાં ખૂબ જ મદદ પણ કરતા રહેજો, અને વાંચતા રહેજો, લેસન કરતા રહેજો. ઓકે, બાય.